નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનના ગયા લેક્ચરમાં વનસ્પતિ પેશી વિશે ભણ્યા હતા કે વનસ્પતિમાં બે પ્રકારની પેશી આવેલી હોય છે, વર્ધનશીલ પેશી અને અવર્ધનશીલ પેશી એટલે કે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે ત્રણ પ્રકારો આપણે જોયા હતા, અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. મિત્રો, આગળ આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. આગળનો ટોપિક છે કે મૃદુતક પેશી કોને કહે છે, તેના લક્ષણો અને પ્રકાર સમજાવો. કે વનસ્પતિમાં જે મૃદુતક પેશી આવેલી હોય, મૃદુતક પેશી કોને કહેવાય, તેના લક્ષણો અને પ્રકાર સમજાવવાના છે. શરૂઆત કરીએ તો મૃદુતક પેશી કોને કહેવાય, તો વનસ્પતિમાં કોષોના થોડા સ્તરો આધારભૂત કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, તેને મૃદુતક પેશી કહે છે. કે વનસ્પતિની અંદર કેટલાક એવા કોષો આવેલા હોય જે આધારભૂત તરીકે કાર્ય કરે છે. આધારક એટલે કે વનસ્પતિને આધાર આપવા માટેનું કાર્ય કરે છે. આધારક તરીકે કાર્ય કરતા હોય તો આવા જે કોષોની પેશી છે એને શું કહેવાય, આધારક પેશી અથવા તો મૃદુતક પેશી કહે છે. એટલે વનસ્પતિમાં કોષોના થોડા સ્તરો આધારક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે તો આવી પેશીને મૃદુતક પેશી કહે છે. મૃદુતક પેશી સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. એવી પેશી છે મિત્રો, સરળ સ્થાયી પેશી. સ્થાયી પેશી એટલે કે કોષ વિભાજનની ક્ષમતા ધરાવતી નથી. કોષ વિભાજનની ક્ષમતા કોનામાં જોવા મળે, વર્ધનશીલ પેશીમાં જોવા મળતી હતી. વર્ધનશીલ પેશી વિશે આપણે જોયું ત્યારે કીધું હતું કે વર્ધનશીલ પેશીના કોષો એ નવા કોષો ઉત્પન્ન કરી શકે છે, કોષ વિભાજનની ક્ષમતા ધરાવે છે. પણ સ્થાયી પેશીના કોષો એ કોષ વિભાજનની ક્ષમતા ધરાવતા નથી, એટલે કે નવા કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા નથી. એટલે કે મૃદુતક પેશી એ સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે, એક પ્રકારની સ્થાયી પેશી છે. સ્થાયી પેશી છે એનો અર્થ એ થાય કે મૃદુતક પેશીના કોષો નવા કોષો ઉત્પન્ન કરી શકે નહીં, કોષ વિભાજનની ક્ષમતા ધરાવશે નહીં. હવે એના લક્ષણો જોઈએ મિત્રો. તેના કોષો જીવંત હોય છે. કોષો કેવા હોય મિત્રો, જીવંત. ઘણી પેશીના કોષો મૃત હોય છે, ઘણી પેશીના કોષો જીવંત હોય, પણ મૃદુતક પેશીના કોષો કેવા હશે, જીવંત કોષો ધરાવે છે. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલ વાળા સરળ કોષોની બનેલી હોય છે. કોષ દિવાલ કેવી હશે, પાતળી હોય છે. તમને ખબર જ છે મિત્રો કે વનસ્પતિ કોષના સૌથી બહારના ભાગે કોષ દિવાલ આવેલી હોય છે, તો મૃદુતક પેશીની અંદર પણ એકદમ પાતળી કોષ દિવાલ આવેલી હશે. કે મૃદુતક પેશી પાતળી કોષ દિવાલ વાળા સરળ કોષોની બનેલી હોય છે, એની ફરતે પાતળી કોષ દિવાલ આવેલી હશે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. કે આ પેશીની રચના એવી રીતે થયેલી હોય કે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ. આંતરકોષીય અવકાશ કોને કહેવાય, અહીંયા શબ્દ આપેલો છે, ખાસ ધ્યાન આપો મિત્રો. આંતરકોષીય અવકાશ એટલે કોષોની વચ્ચે જે જગ્યા રહેલી હોય એને આંતરકોષીય અવકાશ કહેવાય. બે કોષો વચ્ચેની જે જગ્યા હોય એને શું કહેવાય મિત્રો, આંતરકોષીય અવકાશ. એટલે આ પેશીની અંદર કોષોની ગોઠવણી એવી રીતે થયેલી હોય કે આંતરકોષીય અવકાશ તમને જોવા મળે છે, એટલે કે કોષો વચ્ચે તમને જગ્યા જોવા મળશે. કોષોના કોષરસમાં મોટી રસધાની આવેલી હોય છે. વનસ્પતિ કોષની અંદર રસધાની આવેલી હોય અને રસધાની એ કોષરસનો ખૂબ જ મોટો ભાગ ધરાવતી હોય છે. હવે મૃદુતક પેશીના જે કોષો છે એમાં પણ મોટી રસધાની આવેલી હોય છે. મૃદુતક પેશીના કોષોમાં ખૂબ જ મોટી રસધાની આવેલી હોય છે. તમને મૃદુતક પેશીના તમને લક્ષણો કીધા, અત્યારે ચાર લક્ષણો તમને કીધા. મૃદુતક પેશીના કોષો જીવંત હોય છે. મૃદુતક પેશી એ પાતળી કોષ દિવાલ ધરાવતા કોષો ધરાવે છે. સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે અને કોષોના કોષરસમાં મોટી રસધાની આવેલી હોય છે. પાંચમું લક્ષણ કીધું છે કે કોષો અનુસ્પ્રદ છેદમાં ગોળાકાર અને આયમ છેદમાં લંબચોરસ હોય છે. કે આના જે કોષો હોય ગોળાકાર આકારમાં, ગોળાકાર આકાર અને લંબચોરસ આકારે ગોઠવાયેલા હોય છે. એની ગોઠવણી જોઈએ મિત્રો આકૃતિ પર. અહીંયા જો મિત્રો, તમને આકૃતિ દર્શાવેલી છે. આ બે કોષોની વચ્ચે અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે જગ્યા આવેલી છે, એટલે કે આંતરકોષીય અવકાશ ધરાવે છે. મિત્રો એના પ્રકાર જોઈએ તો મૃદુતકના કોષો હરિતદ્રવ્ય યુક્ત હરિતકણ ધરાવતા હોય છે, તો તેને હરિતકોણતક કહે છે. ઘણી વખત મૃદુતક પેશીના જે કોષો હોય છે આ કોષો હરિતદ્રવ્ય હરિતકણ
હરિતવર્ણ એટલે તમને ખબર જ છે મિત્રો કે વનસ્પતિના પર્ણો લીલા રંગના હોય. કોના કારણે લીલા રંગના હોય છે? હરિતવર્ણના કારણે. વનસ્પતિના પર્ણોમાં હરિતદ્રવ્ય આવેલું હોય એટલા માટે એના પર્ણો કેવા હોય છે? હરિતદ્રવ્યને કારણે પર્ણો લીલા રંગના જોવા મળે છે. તે હરિતદ્રવ્ય શું કહે? હરિતકણ ધરાવતા હોય તો આવી જે મૃદુતક પેશી હોય એને હરિતકણોતક પેશી કહે છે. કે જે મૃદુતક પેશીમાં હરિતદ્રવ્ય આવેલું હોય, હરિતકણો આવેલા હોય તો એવી મૃદુતક પેશીને શું કહે મિત્રો? હરિતકણોતક કહે છે. અને તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. ક્લોરોફિલ અથવા તો હરિતદ્રવ્યનું કાર્ય તમને ખબર જ છે શું કાર્ય કરે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે મદદરૂપ થાય છે. વનસ્પતિ દિવસે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે કોની મદદથી કરી શકે? હરિતદ્રવ્ય અથવા તો ક્લોરોફિલની મદદથી. જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા અંબાકોટલ અથવા તો વાયુકોટલ ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે. જલીય વનસ્પતિ તમે જોયો છે મિત્રો કે જે પાણીની અંદર તરતી હોય, પાણીની સપાટી ઉપર તરતી હોય તેવી વનસ્પતિ. હવે આવી જે વનસ્પતિ હોય એનું વજન ખૂબ જ હલકું હોય છે. એની અંદર હવાકોટલ એટલે કે એના જે કોષો હોય એની વચ્ચે જગ્યા વધારે હોય, હવાકોટલો આવેલો હોય છે. આ પ્રકારની મૃદુતક પેશી હોય તો એને વાયુતક પેશી, કે જેમાં વધારે પ્રમાણમાં હવાકોટલો આવેલા હોય, જે પેશીમાં વધારે પ્રમાણમાં હવાકોટલો વાયુકોટલો આવેલા હોય એને વાયુતક પેશી કહે છે. એટલે કે પેશીના કોષો વચ્ચે વધારે પ્રમાણમાં જગ્યા આવેલી હોય, હવા આવેલી હોય એવી પેશીને, એવી મૃદુતક પેશીને વાયુતક પેશી કહેવાય. તે જલીય વનસ્પતિઓને કરવા માટે કારણ બળ આપે છે. હવે અહીંયા જે હવાકોટલો આવેલા હોય છે કેમ આવેલા હોય? કેમ કે વનસ્પતિને તરવા માટે મદદરૂપ કરે, તારક બળ આપે છે એટલા માટે. ખબર પડી મિત્રો કે મૃદુતક પેશી કોને કહેવાય? તેના લક્ષણો અને તેના પ્રકાર. ફરીથી એક વખત તેના પ્રકારો જોઈ લઈએ કે મૃદુતક પેશીના કોષો હરિતદ્રવ્ય એટલે કે હરિતકણ ધરાવતા હોય તો તેવી મૃદુતક પેશીને હરિતકણોતક કહેવાય. હરિતકણોતક પેશી હોય તો એનું કાર્ય તમને કીધું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એના પછી જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાયુકોટલો આવેલા હોય છે. વાયુકોટલો એટલે કે હવા ભરેલા નાના છિદ્રો, વાયુકોટલો આવેલા હોય અને આવી જે પેશી હોય તો એને, આવી જે મૃદુતક પેશી હોય તો એને વાયુતક પેશી કહે છે. અને વાયુકોટલોને કારણે વનસ્પતિને શું ફાયદો થાય? તો જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે, સરળતાથી તરી શકે એના માટે વાયુકોટલો આવેલા હોય. આગળ જોઈએ મિત્રો મૃદુતક પેશીના કાર્યો જણાવો. કે મૃદુતક પેશી છે કયા કયા કાર્યો કરે? તો પહેલું કાર્ય આપેલું છે તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. હવે મિત્રો આગળ તમને કીધું કે મૃદુતક પેશીમાં હરિતકણ આવેલા હોય. હવે હરિતકણ આવેલા હોય તો હરિતકણનું કાર્ય તમને કીધું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાનું કાર્ય કરે છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે તો એ શેના માટે ક્રિયા થાય? વનસ્પતિનો ખોરાક ઉત્પન્ન કરવા માટે અને તેનો સંગ્રહ કરવા માટે. એટલે સૌથી પહેલું કાર્ય કીધું છે કે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. કેમ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું ઉત્પાદન પણ થશે અને ખોરાકનો સંગ્રહ પણ થશે. આ કાર્ય કોણ કરશે? મૃદુતક પેશી કરશે. તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. આમાં મિત્રો ખાસ ધ્યાન આપજો, શું કીધું છે કે બે પેશી વચ્ચે રહી છે અને બંનેનું પૂરણ એટલે બંને પેશીઓ વચ્ચે જે જગ્યા હોય એ જગ્યાને પૂરવાનું કાર્ય કરે છે. પૂરણ પેશી તરીકે, પૂરણ પેશી તરીકે એટલે કોઈ પણ બે પેશી વચ્ચે જગ્યા રહેલી હોય એ જગ્યાને પૂરવાનું કાર્ય કરે છે. એટલે અન્ય પેશીઓ વચ્ચે પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. ખબર પડી ગઈ મિત્રો? એટલે બે કાર્યો કીધા છે. સૌથી પહેલું કાર્ય એ ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય અને ખોરાકને ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. અને બીજું કાર્ય કયું કીધું? કે બે પેશીઓ વચ્ચે જ્યાં જગ્યા રહેલી હોય ત્યાં પૂરણ પેશી તરીકે, પૂરણ પેશી તરીકે આ બંને પેશીઓ અને વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે. આગળ કાર્ય જોઈ લો. આગળના કાર્ય કીધા છે મિત્રો કે તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. વનસ્પતિના જે પોષક દ્રવ્યો હોય એનો અને પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય પણ કરે. ખોરાકનું ઉત્પાદન અને સંગ્રહ તો કરે છે, આની સિવાય પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. તે વનસ્પતિના અંગોનો આધાર રચે છે, વનસ્પતિના અંગોને આધાર આપવાનું કાર્ય કરે, આધારોતક રચે છે. તે જલીય વનસ્પતિ અંગોને કાર્યક્ષમતા બક્ષે છે. કાર્યક્ષમતા બક્ષે છે એટલે આગળ આપણે કીધું ને મિત્રો
કે જલીય વનસ્પતિ હોય સરળતાથી તરી શકે એટલા માટે અંદર શું આવેલું હોય વાયુ ગટરો આવેલા હોય છે. એટલે વાયુ ગટરોને કારણે જલીય વનસ્પતિ હોય એ સરળતાથી તરી શકે છે એટલા માટે એના કાર્યમાં લખ્યું છે કે જલીય વનસ્પતિ અંગો હોય એને તારક ક્ષમતા આપે છે. તે જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. જીવરસ આપણા કોષની અંદર જે કોષરસ આવેલો હોય એ કોષરસને શું કહેવાય મિત્રો? જીવરસ કહેવાય. તમને પાંચમા ચેપ્ટરની અંદર મેં કીધું હતું કે આપણા કોષની અંદર જે કોષરસ આવેલો હોય છે તે કોષરસને શું કહેવાય મિત્રો? જીવરસ કહેવાય. તો તે જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. જીવરસના ઘટકો એટલે કે કોષરસની અંદર જે ઘટકો આવેલા હોય જે પણ અંગિકાઓ આવેલી હોય એ બધા ઘટકોનું શું કરે? સંયોજન કરે એટલે કે જોડાણ કરે છે. મિત્રો આગળ જોઈએ સ્થૂળ પેશીની રચના અને કાર્ય. મૃદુતક પેશી વિશે આપણે જોયું કે મૃદુતક પેશીના લક્ષણો કયા હતા, એના કાર્યો કયા હતા. હવે સ્થૂળ પેશીની રચના અને તેના કાર્ય વિશે જોઈએ. અથવા તો આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાય કે વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સ્થાયી પેશી વર્ણન. સ્થૂળ કોણક પેશી વનસ્પતિને સખત બનાવે છે, વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે. અને આ જે પેશી છે સ્થૂળ કોણક પેશી એ વનસ્પતિના ભાગોને નરમ બનાવે છે અને નમ્યતા નરમાઈ આપે છે. મિત્રો જોઈએ કે સ્થૂળ કોણક પેશી એ વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂળ કોણક પેશી કહેવાય. મૃદુતક પેશીની અંદર એવું કીધું હતું કે વનસ્પતિને આધાર આપતી પેશી છે, આધારોતક રચતી પેશી એટલે મૃદુતક પેશી હતી. પણ આ સ્થૂળ કોણક પેશી શું કરે? વનસ્પતિને નમ્યતા એટલે કે નરમતા આપે છે. વનસ્પતિને નમ્યતાનું લક્ષણ આપતી જે પેશી હોય તો આવી પેશીને સ્થૂળ કોણક પેશી કહેવાય. સ્થાન કઈ જગ્યાએ આવેલું હોય તો વનસ્પતિના કોમળા પર્ણ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે આવેલું હોય છે. કે વનસ્પતિનું જે પર્ણ હોય પર્ણ આપણે તોડીએ તો એ ભાગને પર્ણદંડ કહેવાય. વનસ્પતિનું કોઈ પણ પર્ણ આપણે તોડી દઈએ તો એ ભાગને શું કહેવાય મિત્રો? પર્ણદંડ. એટલે વનસ્પતિનું પર્ણ એ ડાળી સાથે જ્યાં જોડાયેલું હોય, જે ભાગ સાથે જોડાયેલું હોય એને જ પર્ણદંડ કહેવાય. કે વનસ્પતિના કોમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે. પ્રકાંડ એટલે તો વનસ્પતિનું થડ થાય. એટલે વનસ્પતિનું જે પ્રકાંડ હોય, પ્રકાંડ અને વનસ્પતિનું પર્ણદંડ એ બંનેના નીચે આવેલા હોય છે અને જે અધિસ્તર હોય એની નીચે સ્થૂળ કોણક પેશી આવેલી હોય. એટલે સરળતાથી પાંચ છે એ બળી શકે. હવેના લક્ષણો કયા લક્ષણો ધરાવે છે? તો આ પેશીના કોષો જીવન લાંબા અને કોણીય બાજુ ધરાવતા અનિયમિત મોટા હોય છે. આ પેશીનો કોષાક કેવા છે મિત્રો? જેમ સ્થૂળ કોણક પેશી અને મૃદુતક પેશી બંને પેશીના કોષો જીવન છે. મૃદુતક પેશીના કોષો પણ જીવંત હતા અને સ્થૂળ કોણક પેશીના કોષો પણ કેવા છે મિત્રો? જીવંત છે. એટલે જીવંત લાંબા અને કોણીય એટલે કે ખૂણા ધરાવતા, એમને એક સપાટી પર ખૂણાઓ આવેલા આવા અનિયમિત મોટા કોષો ધરાવે છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. આગળ મૃદુતક પેશીમાં તમને કીધું કે કોષોની વચ્ચે જગ્યા આવેલી હોય, આંતરકોષીય અવકાશ આવેલો હોય છે. આ પેશીમાં પણ કોષોની વચ્ચે જે અવકાશ આવેલો હશે કેવો હશે? ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. આંતરકોષીય અવકાશ ખૂબ જ ઓછો હોય. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. કોષોની પ્રાથમિક દિવાલ, શરૂઆતની જે દિવાલ હોય, કોષની બહારની જે દિવાલ હોય એમાં ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય. સ્થૂલન એટલે કે કોઈ દ્રવ્ય ત્યાં જામેલું હોય છે, કોઈ દ્રવ્ય જોવા મળે તમને. કોષ દિવાલ છે એના ખૂણાના ભાગ પર કોઈ દ્રવ્યનું સ્થૂલન એટલે કે કોઈ દ્રવ્ય તમને જામેલું જોવા મળે છે. અહીંયા મિત્રો એની આકૃતિ પણ આપેલી છે. કોષ કેન્દ્ર, પ્રસ્થાની અને કોષ દિવાલ દરેક વસ્તુ તમને દર્શાવેલી છે. અહીંયા જે ખૂણાના ભાગો છે ત્યાં કોષ દિવાલના જે ખૂણાના ભાગો હોય ત્યાં કોઈ દ્રવ્યનું સ્થૂલન તમને જોવા મળે એટલે કોઈ દ્રવ્ય ત્યાં આવેલું હશે, જમા થયેલું હશે ત્યાં. મિત્રો એના કાર્યો જોઈએ કે વનસ્પતિના જે અંગો છે પ્રકાંડ અને પર્ણ એને નમ્યતા એટલે કે સ્થિતિસ્થાપકતા આપવાનું કાર્ય કરે છે. કે સ્થૂળ કોણક પેશીનું કાર્ય કયું? કે વનસ્પતિના જે અંગો કીધા મિત્રો પર્ણ અને પ્રકાંડ એને સ્થિતિસ્થાપકતા નમ્યતા આપવાનું કાર્ય કરે. એટલે કે પર્ણને કોઈ પણ રીતે પવન આવે તો સરળતાથી એ ભળી શકે છે. પ્રકાંડ અથવા તો પર્ણ હોય શું થાય? ભળી શકે, તરત તૂટી જતા નથી. સખત વસ્તુ હોય તો શું થાય મિત્રો? આ વસ્તુને આપણે સેજમથી વાળીએ તો તૂટી જશે.
પણ વનસ્પતિ જે ડાળી હોય એને તમે વાળો તો એ તૂટી નહીં જાય, એ નરમ હોય. એટલે પાછી તમે વાળી દો અને પછી છોડી દો તો પાછી એ મૂળ સ્થાને પાછી આવી જાય, એટલે કે સ્થિતિ સ્થાપકતા આપે છે. એટલે વનસ્પતિના અંગોને પ્રકાંડ અને પર્ણને ભવ્યતા એટલે કે નરમ બનાવે છે અને સ્થિતિ સ્થાપકતા આપે છે. ગમે તેમ તમે વાળો તો જલ્દી એ તૂટશે નહીં. ગમે તેટલો પવન આવે વનસ્પતિના જે પ્રકાંડ અથવા તો પર્ણ હોય એ જલ્દી નહીં તૂટે. બીજું કાર્ય કે વનસ્પતિઓને યાંત્રિક આધાર આપે છે. વનસ્પતિને યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે. એટલે મિત્રો બે કાર્યો કીધા તમને, સ્થૂલ પોણક પેશીના બે કાર્યો છે કે વનસ્પતિના જે અંગો છે પ્રકાંડ અને પર્ણ એને નમ્યતા આપે છે અને સ્થિતિસ્થાપકતા આપે છે. અને બીજું કાર્ય કીધું કે વનસ્પતિને યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે. મિત્રો આજના લેક્ચરમાં આપણે વનસ્પતિની બે પેશી વિશે અભ્યાસ કર્યો, મૃદુતક પેશી અને સ્થૂલ પોણક પેશી. મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, બાકીની જે પેશીઓ છે તેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું. અસ્તુ.